નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હાથી પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 ગ્રામરનું ચેપ્ટર આપણે મિત્રો સમજી રહ્યા છીએ, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. એમાં આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરી ગયા છીએ કે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના શું બને, પછી એની ખાલી જગ્યા આપણે જોઈ છે કે હેઝ ને હેવ આવે, અને ત્યાર પછી જે ક્રિયાપદ છે એનું ભૂત કૃદંતનું રૂપ આવે. એના માટે મેં તમને તમારા ગ્રુપની અંદર પેજ પણ શેર કરેલા છે. ઘણા બધા પેજ આવે છે કે પેલા ક્રિયાપદ, પછી એનું ભૂતકાળ અને પછી એનું ભૂત કૃદંત. એના માટેના પેજ મેં તમને શેર કરેલા છે તમારા ધોરણ 8ના ગ્રુપની અંદર, અને લખવા માટેની સૂચના પણ તમને આપેલી છે. તો એ વ્યવસ્થિત પાકા કરી લેવાના મેં તમને આગલા વિડીયોની અંદર કીધું. ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરેલો છે. હવે આપણે જોવાનું છે કે કોઈ કૌંસમાં શબ્દ આપેલો હોય અને WH થી પ્રશ્ન પૂછેલો હોય તો એનો જવાબ કેવી રીતે આપવો એ જોવાનું છે. જોઈએ, ચાલો એ પેલા હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી દો, ત્યાર પછી ચાલુ આપણે કરીશું. અને ગ્રામર હોય તો ગ્રામર લઈને બેસવાનું છે, અથવા તો ન હોય તો રફ બુક અને પેન લઈને તો બેસવાનું જ છે. તો ફટોફટ હાજરી નોંધાવી લેજો. ચાલો, દરેક વિદ્યાર્થીએ કમેન્ટ બોક્સમાં હાજરી નોંધાવી દીધી હશે. હવે આપણે જોઈએ. કૌંસમાં આપેલો શબ્દ જે છે તમને ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્નના જવાબ લખવાના છે. પેલું આપેલું છે શું કીધું? હુ હેઝ ફિનિશ્ડ ધ વર્ક. હેઝ આવ્યું ફિનિશ્ડ, ફિનિશ જે છે એનું ભૂત કૃદંત થાય ફિનિશ્ડ, એટલે પૂર્ણ વર્તમાન કાળનું પ્રશ્ન છે એમ ખબર પડે. હુ દ્વારા પ્રશ્ન પૂછ્યો એટલે તો તમને મેં કીધેલું છે, દરેક તમારા કાળની અંદર હું શીખવાડું છું કે માત્ર વ્યક્તિનું નામ આવે, તો કૌંસમાં વ્યક્તિનું નામ પણ તમને આપી દીધેલું છે. તો જવાબ શું બનશે? તો કે મોહિત હેઝ ફિનિશ્ડ ધ વર્ક. ત્યાર પછી બીજું છે, વોટ હેઝ અંકિત વોટ, ને એમાં તમને જવાબ આપો તો કેવી રીતે આપવાનું? સૌ પ્રથમ કરતા મૂકી દેવાનું પહેલા. અંકિત હેઝ પછી શું આવશે? તો કે જે ભૂતકૃત નું રૂપ હોય તે બોટ કાઇટ્સ. અંકિત હેઝ બોટ કાઇટ્સ. આ થયો આનો જવાબ. ત્રીજું છે, શું
Sorry, not films, but it films. Which film? Which film have Deshi તમને આપેલું છે હિન્દી ફિલ્મમાં મેં તમને એમ કીધું તું પસંદગી કરવાની હોય ને એટલે વિચ વડે પ્રશ્ન આવે તો હિન્દી ફિલ્મ આવે ગુજરાતી ફિલ્મ આવે બોલિવૂડ આવે હોલિવૂડ આવે એ બધી ફિલ્મના પ્રકાર છે એમાંથી કઈ ફિલ્મ જે છે તેઓએ જોઈ તો કે હિન્દી ફિલ્મ એટલા માટે વિચ વડે પ્રશ્ન બન્યો છે હવે વિચ વડે પ્રશ્ન બન્યો છે તો એનો જવાબ આપી ત્યારે શું બનશે તો કે પેલા તો શું મૂકી દેવાનું કરતા એટલે શું આવશે ધ્યેય ધ્યેય ત્યાર પછી શું આવશે હેવ કે હેઝ તો તે સાથે શું આવે હેવ ધે હેવ સીન હિન્દી ફિલ્મ ધે હેવ સીન હિન્દી ફિલ્મ ત્યાર પછી જોઈએ આપણે When have they come? અને તમને bracket માં આપેલું છે last night. તો શું બનશે જવાબ તો પહેલા કરતા એટલે કે they have come last night. ત્યાર પછી પાંચમું છે Where have you kept the key? Ushma tamne aapelu chhe in the bag. Ano jyare tamne jawab banavo tyare shu hoshe? Where have you kept the key? હવે યુ નું શું થઈ જશે વી બહુવચન છે એટલે we have kept the key in the bag આ થયોનો જવાબ હજી છે આપણે આગળ જોશું તમારે એક્સરસાઇઝ આવેલી છે એમાં પરંતુ આનો સ્ક્રીનશોટ પહેલા લઈ શકો પછી જોશું દરેક વિદ્યાર્થીએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે આગળ જોઈએ છઠ્ઠું વાક્ય તમને આપેલું છે Which dress has she worn? વિયર જે છે એનું થઈ ગયું છે વોન એનું ભૂતકૃદન જે છે કૌંસમાં તમને આપ્યું છે બ્લુ એટલે શું આવશે જવાબ શી હેઝ વોન બ્લુ ડ્રેસ આ થયો આનો જવાબ સાચું છે
Where have they? અહીંયા વિદ્યાર્થી મિત્રો ધૈ આવેલું છે કર્તા તરીકે એટલા માટે શું આવશે તો કે હેવ વેર હેવ ધ થીવ્સ વેર હેવ ધ થીવ્સ સોરી નોટ ધૈ બટ વેર હેવ ધ થીવ્સ થીવ્સ એટલે થાય થીફ એટલે થાય ચોર પરંતુ એનું બહુવચન શું થાય બહુવચન છે એટલા માટે શું આવે અહીંયા હેવ આવે બાકી નહીં ધારા અહીંયા થીફો તો શું આવે તેજ આવે કે ચોર એમ બહુવચન છે એટલા માટે હેવ આવે છે તમારે આનો જવાબ બનશે ધ થીવ્સ હેવ હિડન હિડન જે છે એ હેડ નું શું થઈ જાય છે ભૂતકૃદન ધ થીવ્સ હેવ હિડન The treasure in the forest. આઠમું છે Who has seen my bag? અંશમાં તમને વર્ડ આપેલો છે મોહન તો કરતા મોહન છે હુ દ્વારા પ્રશ્ન છે એટલે શું આવશે હુની જગ્યાએ માત્ર મોહન હેઝ સીન માય બેગ ત્યાર પછી નવમું છે When has Sheetal completed her work? મેં કૌંસમાં વર્ડ આપેલો છે at 10 a.m. જવાબ શું બનશે તો શીતલ હેઝ કમ્પ્લીટેડ હર વર્ક એટ 10 એમ ત્યાર પછી દસમું છે હુ હેઝ નોટ રિસીવ્ડ ધ માર્કશીટ કૌંસમાં આમાં શબ્દ આપેલો છે પ્રાચી આનો તો હું દ્વારા પ્રશ્ન બને એટલે શું આવે ડાયરેક્ટ એટલું જ આવે ને હું ની જગ્યાએ પ્રાચી પ્રાચી હેઝ નોટ રિસીવ્ડ રિસીવ નું ભૂતકૃદંત થાય રિસીવ્ડ ધ માર્કેટ માર્કશીટ આ થયા દસે દસ સેન્ટેન્સ જે તમારે તમારા ગ્રામરની એક્સરસાઇઝની અંદર આવે છે કે જે તમને કૌંસમાં આપેલા શબ્દ દ્વારા તમારે પ્રશ્નના જવાબ આપવાના છે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ તે પહેલા આનું સ્ક્રીનશોટ લઈ શકશો
અચ્છા, દરેક વિદ્યાર્થીએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. આગળ જોઈએ. હવે તમને અહીંયા બીજી એક્ટિવિટી તમારી પૂરી થઈ છે. એક્ટિવિટી નંબર 3 તમને આપ્યું છે, પ્રશ્નના ટૂંકા ઉત્તર લખો, એ જોવાનું છે. ક્વેશ્ચન નંબર 3. પેલો આપેલો છે. તમને આ એક પ્રશ્ન પૂછેલો છે, વિધાન વાક્ય હોય ને એનું પ્રશ્ન બનાવેલું છે. યુ હેવ સીન ગાંધી આશ્રમ, એ તમારું વિધાન વાક્ય થયું, એટલે કે હકાર વાક્ય થયું, સાદું વાક્ય થયું. એનો પ્રશ્નાર્થ બનાવીએ એટલે એવું ક્યાં આવી ગયું વાક્યની શરૂઆતમાં. શું કીધું? હેવ યુ સીન ગાંધી આશ્રમ. હવે તમારે માત્ર ટૂંકમાં આનો જવાબ આપવાનો છે, યસ અને નો માં. તો કેવી રીતે આપશો? યસ. યુ નું શું થઈ જાય? બી. વી હેવ. નો, વી હેવ નોટ, અથવા તો હેવન્ટ, કોઈ પણ તમે લખી શકો. આ શું છે? ટૂંકું રૂપ છે. ત્યાર પછી બીજું છે વાક્ય, has the dog bitten. બાઈટ નું શું થઈ ગયું? બીટન, એટલે બટકું ભરવું. એમ એનું ભૂતકૃદંત થયું. જો ભૂતકૃદંત પણ હું તમને અહીંયા કહેતી જાઉં છું કે આનું આ ભૂતકૃદંત થાય છે. હવે શું કીધું? હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ. ડોગ આપ્યું છે ને વિદ્યાર્થી મિત્રો, એ નાન્યતર જાતિ ગણાય, એટલા માટે એની માટે શું આવે? ઇટ. એટલે કેમ, કોઈ ગર્લ નું નામ હોય તો શી, બોય નું નામ હોય તો હી, એવી રીતે ધ ડોગ હોય તો ઇટ આવે. તો શું જવાબ કેવી રીતે બનશે? તો કે યસ, ઇટ હેઝ. અને નો માં, નો, ઇટ હેઝન્ટ, અથવા તો હેઝ નોટ, અથવા તો હેઝ ટુ પૂરું કોઈ પણ લખી શકો. ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ તમને આપેલું છે, હેવ યોર ટીચર કમ્પ્લીટેડ ધ કોર્સ. Have your teacher completed the course? So yes. જોજો અહીંયા ખાસ શું કીધું? હેવ યોર ટીચર્સ. ટીચર્સ બહુવચન આપ્યું છે, એક ટીચર નું પૂછેલું છે નહીં. એક નું ટીચર, ટીચર નું હોય તો તમે હી સી, હી કે શી આવી શકે, પરંતુ અહીંયા ટીચર્સ એવું કીધું છે, વધારે કીધું છે, એટલા માટે શું આવે? ધે. યસ, ધે. નો માં જવાબ આપો ત્યારે, નો, ધેય, હેવ નોટ, અથવા તો હેવન્ટ, કોઈ પણ લખી શકો. હવે ખાસ યાદ રાખવાનું, બહુવચન ગમે ત્યારે આવતું એટલે શું મૂકવાનું? ધેય. નાન્યતર જાતિ હોય તો ઇટ, કે યુ હોય તો વી થઈ જાય. કોઈ પણ બોય નું નામ હોય તો હી આવે, અને ગર્લ નું નામ હોય તો શી આવે.
ચોથું છે Has your friend given you a gift on your birthday? Has your friends નથી કીધું, friends કીધું તો મિત્રો એવું થાય, ફ્રેન્ડ કીધું છે એટલા માટે તમે શું જવાબ લખી શકો? યસ હી હેઝ, નો હી હેઝ નોટ, અથવા તો હેઝન્ટ, કોઈ પણ લખી શકો. પાંચમું તમને આપ્યું છે હેવ ધ પોલીસ કોટ ધ થીફ. યશમાં જવાબ આપો ત્યારે. યસ ધે હેવ. નો માં જવાબ આપો ત્યારે. No, they have not, અથવા તો they want. કોઈ પણ તમે લખી શકો. એક તમારે આપેલું નથી, છતાં હું તમને એક ઉદાહરણ સમજાવું એટલે તમને ખ્યાલ આવે. શું પ્રશ્ન છે? જો હેઝ મીના રીડ અ સ્ટોરી બુક, હવે આનો તમે જવાબ આપો છો. યસ, મીના શું છે? ગર્લનું નામ છે એટલે શું આવશે? સી હેઝ. નો માં જવાબ આપો ત્યારે નો, સી હેઝન્ટ અથવા તો હેઝ નોટ. કોઈ પણ તમે એમાં લખી શકો, અથવા તો કોઈ અહીંયા આવી રીતે આમ બોયનું નામ હોત કે હેઝ મહેશ રીડ અ સ્ટોરી બુક, તો શું આવે? યસ હી હેઝ, નો હી હેઝન્ટ, અથવા તો હેઝ નોટ આમાં આવી શકે. જો બોયનું નામ હોય તો ગર્લનું નામ છે એટલા માટે શી આવે છે. આ થઈ એક્ટિવિટી થ્રી. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી થ્રી નો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકશો. આપણે અત્યારે આ વિડિયાની અંદર માત્ર આટલું જ બે એક્ટિવિટીનો અભ્યાસ આપણે કરેલો છે. એક તો શું, તો કે કૌંસમાં જે તમને વર્ડ આપેલા હોય એના આધારે પ્રશ્ન પૂછવામાં આવેલા હોય તો એ વર્ડના આધારે તમારે એ પ્રશ્નના જવાબ આપવાના હતા. એ એક એક્ટિવિટી જોઈ. ત્યાર પછી જોયું કે કોઈ તમને વિધાન વાક્યનું પ્રશ્ન બનાવેલું હોય તો એમાં યસ અને નોમાં જવાબ તમે કેવી રીતે આપી શકો. પૂર્ણ વર્તમાન કાળમાં દરેક કાળમાં અલગ અલગ આવ્યા. પૂર્ણ વર્તમાન કાળ શીખીએ છીએ તો એમાં તમે પ્રશ્ન પૂછેલો હોય તો યસ અને નોમાં જવાબ કેવી રીતે આપો એનો અભ્યાસ આજે આપણે આ વિડિયાની અંદર કરેલો છે. તો એ વ્યવસ્થિત રીતે તમારી જે અંગ્રેજીની પાકી બુક છે એમાં ઉતારી લેવાનું, પાકું કરવાનું, તમારે સારા અક્ષરે વ્યવસ્થિત ઉતારી લેજો. આ જે એક્ટિવિટી બની છે તે નેક્સ્ટ વિડિયાની અંદર આપણે નેક્સ્ટ જે એક્ટિવિટી હજુ બાકી છે એનો અભ્યાસ કરીશું, પરંતુ અત્યારે માત્ર આટલું છે. થેન્ક યુ.